વેલકમ વિદ્યાર્થી મિત્રો વેવ મોશન ફોર જે ડબલ્યુ એન નીટ કે જેમાં આજે આપણે સેશન ટ્વેલ્વમાં સ્થિત તરંગો પાર્ટ નો અભ્યાસ કરીશું ખેંચાયેલી દોરીમાં સ્થિત તરંગો તો તમે એક દોરીને બે જડિત આધારોની વચ્ચે રાખેલી છે યોગ્ય તણાવ સાથે રાખેલી છે જો તમે કોઈ આ દોરીને કોઈ બિંદુએથી ઊંચકો પ્લક કરો ચૂંટવું પ્લક એટલે ચૂંટવું મતલબ ત્યાંથી ખેંચવું જે રીતે ગિટારમાં તમે પ્લકિંગ કરતા હો પ્લકિંગ મતલબ ત્યાંથી તમે એને કંપન કરાવતા હો તો તમે કોઈ એક બિંદુ પાસેથી એને ઊંચકીને છોડી દો તો શું થશે જે બિંદુ પાસેથી તમે દોરીને તમે જે બિંદુ પાસેથી દોરીને પ્લક કરી હોય સમજી લો અહીંથી તમે પ્લક કરો છો ઉંચકો છો અને છોડી દો છો તો શું થશે ઉંચકીને છોડી દેતા અહીંયા આવા તરંગ સ્પંદો ઉત્પન્ન થશે અને આવા તરંગ સ્પંદો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા જોવા મળશે જેનું જડિત આધાર પરથી શું થશે પરાવર્તન થશે અને પરિણામે પરિણામે તમે જોઈ શકશો કે આ તરંગોનું જડિત આધાર દ્વારા વારંવાર પરાવર્તન થશે અને તેથી દોરીનો દરેક કણ બે તરંગોની અસર હેઠળ હશે આ પાંચ તરંગ અને પરાવર્તિત તરંગ બંને તરંગો કેવા છે સમાન કંપ વિસ્તારવાળા સમાન આવૃત્તિવાળા અને પરિણામ સ્વરૂપ તમને શું જોવા મળશે સ્થિત તરંગો આ દોરીમાં રચાતા જોવા મળશે તો જો આ દોરીને કોઈ બિંદુએથી ઊંચકવામાં આવે પ્લગ કરીએ તો આ બિંદુ પાસેથી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તરંગો ઉત્પન્ન થાય છે હવે જો તણાવ બળ ટી હોય તો આપણે જાણીએ જ છીએ કે મ્યુ રેખીય દળ ઘનતા ધરાવતી દોરીમાં તરંગ ઝડપ વી ઇક્વલ ટુ શું થાય અંદર ટીબાય મીઓ થાય આ દોરીના બંને છેડા જડિત છે તો જડિત છેડાને આપણે નિષ્પન બિંદુ તરીકે ઓળખીશું એકચ્યુલી આમાં પણ કોન્ટ્રાવર્શિયલ આ ક્વેશન છે જ્યારે જૂનું ગુજરાત બોર્ડ હતું ત્યારે આ જડિત છેડાઓને નિષ્પન બિંદુ તરીકે ગણવામાં આવતા નહીં એનસીઆરટીમાં જે જડિત છેડાઓ છે તેને પણ આપણે દોરીના જ કહેવાય ને તેને એ લોકો નિષ્પન બિંદુ તરીકે ગણે છે તો દોરીને ક્યાંથી પ્લગ કરેલી છે ક્યાંથી તમે ઉંચકીને વાઇબ્રેશન આપેલું છે એને આધારે એને આધારે આપણે દોરીમાં પ્રસ્પન્ન અને નિષ્પન બિંદુઓ ઉત્પન્ન કરી શકીએ એને આધારે દોરીમાં પ્રસ્પન્ન અને નિષ્પન બિંદુઓના સ્થાનો આપણે જાણી શકીએ ધ્યાન આપજો દોલનનો પ્રથમ પ્રકાર આપણે જોઈએ પહેલો પ્રકાર કે જેમાં આપણે દોરીને મધ્યમાંથી ઉચકેલી છે હવે જ્યાંથી આપણે દોરીને વાઇબ્રેશન આપ્યું છે સ્વાભાવિક છે કે એ કણો મહત્તમ કંપ વિસ્તાર સાથે દોલન કરવાના તો ત્યાં શું રચા હશે બિંદુ જો દોરીને મધ્યમાંથી ઉચકીને છોડી દેવામાં આવે તો દોરીમાં આવો એક ગાળો રચાસ અને તે ન્યૂનતમ આવૃત્તિથી દોલનો કરશે ચાલો બરાબર આકૃતિમાં જુઓ આ જે આપણે પહેલાં આકૃતિ દ્વારા સમજીએ પછી એનું ગણિતીય સ્વરૂપ લાવીએ જોઈએ કે બંને મેચ કરે છે કે કેમ ચલા દોરીની લંબાઈ લેમડા સોરી એલ આમાં તરંગ લંબાઈ લેમડા વન તમને આકૃતિમાં ખ્યાલ છે કે આને એક તરંગ કહેવાય તો આ તરંગ લંબાઈ લેમડા થાય તો આ અંતર કેટલું થાય લેમડા બાય ટુ થાય ચાલો તમને આવો ગાળો એક બતાવેલો છે તો આ અંતર શું થશે આપણું લેમડા વન બાય ટુ તો લેમડા વન બાય ટુ ઇઝ ઇક્વલ ટુ બોલજો તો દોલનોના પહેલા પ્રકારમાં શું મળશે એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા વન બાય ટુ અથવા લેમડા વન ઇઝ ઇક્વલ ટુ ટુ એલ જેને વિદ્યાર્થી મિત્રો તમે ટુ બાય વન પણ લખી શકશો દોલનોની આવૃત્તિ તો આવૃત્તિ એફ બરાબર વી બાય લેમડા તો એફ વન ઇઝ ઇક્વલ ટુ શું આવશે વી બાય લેમડા માટે એફ વન ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એલ ટી બાય મૂ અહીં એફવનને આપણે પ્રથમ હાર્મોનિક અથવા મૂળભૂત આવૃત્તિ ગઈશું દોલનોનો બીજો પ્રકાર સેકન્ડ મોડ ઓફ વાઇબ્રેશન જો દોરીને મધ્યમાંથી આપણે દબાવી રાખીએ મધ્યમાં એને દબાવી રાખો પકડી રાખો એનું કંપન ન થવું જોઈએ અને બાકીનો જે હવે અડધો વિભાગ છે તેના મધ્ય બિંદુને પ્લક કરો પ્લક કરો એટલે એને વાઇબ્રેટ કરો તમે જ્યાં પ્લક કરશો ને ત્યાં પ્રસ્પન બિંદુ જ રચાય ધ્યાન રાખજો તો જો તમે પ્લકિંગ પાછું ગમે તે રીતે નથી કરવાનું હો ચોક્કસ આવૃત્તિથી તમે એને દોલન કરાવશો તો આમાં બે ગાળા રચા હશે આને આપણે બોલીશું પ્રસ્પન બિંદુ અને જ્યાં દોરી દબાવી રાખેલ છે ત્યાં નિષ્પન્ન બિંદુ ટોટલ કેટલા નિષ્પન બિંદુ ત્રણ અને બે પ્રસ્પન્ન બિંદુ યાદ રાખજો એફ વન આવૃત્તિને આપણે પ્રથમ હાર્મોનિક બોલીએ છીએ અથવા મૂળભૂત આવૃત્તિ બોલીએ છીએ એફ વનને આપણે શું બોલીએ છીએ પ્રથમ હાર્મોનિક અથવા મૂળભૂત આવૃત્તિ જો દોરીને મધ્યમાંથી દબાવી રાખીને બાકીના અડધા ભાગના મધ્ય બિંદુથી ઉંચકીને છોડી દેવામાં આવે તો સમગ્ર દોરીમાં બે ગાળાઓ ધરાવતા સ્થિત તરંગો ઉત્પન્ન થાય આકૃતિ પરથી તમે જુઓ શું દેખાય છે દોરીની લંબાઈ એલ અને પૂર્ણ તરંગ તમને અહીંયા દેખાશે ધારો કે એની તરંગ લંબાઈ લેમડા ટુ હોય તો લેમડા ટુ બરાબર એલ થશે લેમડા ટુ બરાબર શું થશે એલ જેને વિદ્યાર્થી મિત્રો તમે આમ પણ લખી શકો ટુ એલ બાય ટુ દોલણોની આવૃત્તિ એફ ટુ બરાબર વી બાય લેમડા ટુ વન બાય એલ અંડર અંડરુટ ટી બાય મ્યુ તો આને તમે ટુ ટાઈમ્સ વન અપોન એલ અંડર અંડરુટ ટી બાય મ્યુ પણ લખી શકો વન બાય એલ અંડર ટી બાય મ્યુ બરાબર શું છે એફ વન તો આમ એફ ટુ બરાબર ટુ એફ વન તો જે બીજી આવૃત્તિ આવીને એ એફ વનના બે ગણા આવી ધારો કે એફ વન સો હર્ષ હોય તો એફ ટુ શું મળશે બસો હર્ષ એફ ટુને આપણે દ્વિતીય હાર્મોનિક બોલીશું અથવા પ્રથમ ઓવરટોન કહીશું પહેલી ઘટનાનું જે ઘટના બની એક ગાળાનું વધારેનું પુનરાવર્તન થયું પ્રથમ ઓવરટોન ચલો ડોલનનો ત્રીજો પ્રકાર છે જેમાં દોરીને આપણે એના ત્રીજા ભાગની લંબાઈએ દબાવી રાખવાની છે ત્રીજા ભાગની લંબાઈએ શું કરવાનું છે દબાવી રાખો એલ બાય થ્રી લંબાઈએ દબાવી રાખો અને આ જે નાનો ભાગ છે તેના મધ્યમાંથી પ્લગ કરો મધ્યમાંથી શું કરો પ્લગ કરો તો આ દોરીમાં આવા ત્રણ ગાળા ધરાવતા સ્થિત તરંગો ઉત્પન્ન થશે અર્થાત ત્રણ પ્રસ્પન અને ચાર નિષ્પન બિંદુ તમને જોવા મળશે આ દોલનનો ત્રીજો પ્રકાર છે નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશન સેટ થર્ડ મોડ ઓફ વાઇબ્રેશન કહેવાય આ વખતે તમે ફરી પાછા આકૃતિ પર જ આવીએ ચાલો લંબાઈ લંબાયેલ તરંગ લંબાઈ લેમડા થ્રી હોય તમે શું કહી શકશો લેમડા થ્રી બાય ટુ બરાબર જોજો લેમડા થ્રી બાય ટુ લેમડા થ્રી બાય ટુ તો ટોટલ શું થયું થ્રી ટાઈમ્સ લેમડા થ્રી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એલ તો આપણે કયા નિર્ણય પર આવ્યા કયા વખતે એલ ઇઝ ઇક્વલ ટુ થ્રી લેમડા થ્રી બાય ટુ અથવા લેમડા થ્રી ઇઝ ઇક્વલ ટુ ટુએલ બાય થ્રી ચાલો જે મેં લખ્યું જ છે નીચે તો દોલનોની આવૃત્તિ એફ થ્રી ઇઝ ઇક્વલ ટુ વી બાય લેમડા થ્રી થ્રી બાય ટુ એલ અંડર ટી બાય મ્યુ પણ વન અપોન ટુએલ બરાબર એફ વન ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એલ અંડર ટી બાય મ્યુ છે મતલબ એફ થ્રી બરાબર થ્રી એફ વન તો આમ આપણે શું ભણ્યા કે જો એફ વન બરાબર સો હર્જ હોય તો એફ ટુ બરાબર બસો હર્ષ ત્રણસો હર્ષ મતલબ કે આ ટુ એફ વન થાય આ થ્રી એફ વન આ જ રીતે વ્યાપક રીતે વિચારતા જો દોરીમાં આવા એન ગાળાઓ રચાય તો દોરીને આપણે કેટલામાં ભાગે દબાવી રાખવાની વન બાય એનમાં ભાગે અને એનું મધ્ય બિંદુ ત્યાંથી એને આપણે પ્લગ કરવાની તો દોરીમાં લેમડા એન બરાબર ટુએલ બાય એન વ્યાપક પહેલું શું હતું ટુએલ બાય વન ચેક કરો ચેક કરો લેમડા ટુ ટુએલ બાય ટુ લેમડા થ્રી ટુએલ બાય થ્રી તો લેમડા એન ઇઝ ઇક્વલ ટુ બાય એન તમને જોવા મળશે હવે સ્પષ્ટ છે કે એફએન બરાબર વી બાય લેમડા એન તો એન વી બાય ટુએલ એન બાય ટુ સેલ ટી બાય જેને આપણે એફએન બરાબર એન એફ વનથી લખી શકીએ એફએનને બોલીશું એનમી હાર્મોનિક અથવા એન માઇનસ વનમાં ઓવર ટોન એન માઇનસ વનમાં પુનરાવર્તન પહેલી જે ઘટના બની તેનું એન માઇનસ વનમાં પુનરાવર્તન ચાલો એફ ફોર હોય તો ફોર એફ વન ચોથી હાર્મોનિક ત્રીજો ઓવર ટોન એફ ટેન હોય તો ટેન એફ વન દસમી હાર્મોનિક નવમો ઓવર ટોન તો વિદ્યાર્થી મિત્રો આ ઘટનામાં આની આપણે ગણિતીય રીતે સમજૂતી જોઈએ તો ધારો કે એલ લંબાઈની એક દોરી આપણે એફ તણાવ બરની અસર હેઠળ રાખેલી છે તેના છેડાઓ એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર એલ પર છે મતલબ કે આપણે એક દોરી લીધી આ દોરીને યોગ્ય તણાવ સાથે એફ તણાવ અથવા ટી તણાવ તમે જે લખો તે બે જડિત ટેકાઓની વચ્ચે આપણે એને બાંધેલી રાખેલી છે હવે આમાં આપણે તરંગો ઉત્પન્ન કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે ધારો કે આપાત તરંગ ધનેક્ષ દિશામાં જાય તો એનું પરાવર્તન થઈને પરાવર્તિત તરંગ ક્યાં આવશે ઋણેક્ષ દિશામાં આવશે ચાલો મદદ કરો આપાત તરંગ દરેક દિશામાં તો આપાત તરંગનું સમીકરણ એ સાઈન ઓમેગા ટી માઇનસ કે એક્સ જડિત આધાર પરથી તરંગનું પરાવર્તન થાય છે તો કળામાં પાય જેટલો વધારો માઇનસ એ સાઈન ઓમેગા ટી

ઓમેગાટી માઇનસ કેસ પ્લસ ઓમેગાટી પ્લસ કે એક્સ બાય ટુ તો કોસ ઓમેગાટી થશે ઓમેગાટી માઇનસ કે એક્સ માઇનસ ઓમેગાટી માઇનસ કે એક્સ સાઈન માઇનસ કેક્સ માઇનસ ટુ કે એક્સ બાય ટુ થશે મતલબ કે વાય બરાબર માઇનસ ટુ એ સાઇન કે એક્સ કોસ ઓમેગાટી છેલ્લું સેશન યાદ છે ને અને કહીશું કંપ વિસ્તાર અને કોસ ઓમેગાથી પર શું બતાવશે કે દોરીનો દરેક કણ આપાત તરંગ અને પરાવર્તિત તરંગની સંયુક્ત અસર હેઠળ દોલન કરે છે અહીં દોરીના એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર એલ છેડાઓ પાસે દરેક સમયે કણનું સ્થાનાંતર શું થશે શૂન્ય એક્સ બરાબર ઝીરો અને એક્સ બરાબર એલ છેડાઓ પાસે દરેક સમયે કળનું સ્થાનાંતર આપણને કેવું મળે છે શૂન્ય મળે છે તો એક્સ બરાબર એલ લેતા વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય ઝીરો થાય જો તમે એક્સ બરાબર એલ લેશો તો વાય બરાબર શું થવું જોઈએ ઝીરો કેમ એક્સ બરાબર એલ છેડો હંમેશા જડિત રહેતો હોય છે અને આ બિંદુએ હંમેશા નિષ્પન્ન બિંદુ મતલબ કે ત્યાં સ્થાનાંતર અથવા કંપ વિસ્તાર શું થાય ઝીરો તો આ સમીકરણમાં તમે એક્સ બરાબર એલ મૂકી દો તો માઇનસ ટુએ સાઇન કે એલ કોસ ઓમેગાટી બરાબર ઝીરો સ્પષ્ટ છે કે ટુએ તો શૂન્ય નથી કોસ ઓમેગાટી દરેક વખતે શૂન્ય નથી થવાના સમય સાથે કોસનું મૂલ્ય માઇનસ વનથી વનની વચ્ચે બદલાયા કરશે તો દરેક વખતે શૂન્ય કોણ થાય છે સાઇન કે એ શૂન્ય જ થવું જોઈએ તો કે બરાબર શું થાય એન પાય જે એન બરાબર વન ટુ થ્રી

એન ઓપોન્ટ ટુલ્વ અંડર ટી બાયમી ચલો આ સમીકરણ શું બતાવે છે તો કે આ સમીકરણ બતાવે છે કે દોરીમાં ગમે તે તરંગ સ્થિત તરંગ કે આવૃત્તિના સ્થિત તરંગો ઉત્પન્ન કરી શકાતા નથી આવા દોલનોને દોરીના પ્રસામાન્ય રીતિ દોલનો અંગ્રેજીમાં બોલાય નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન્સ કહેવાય છે દોરીના પ્રસામાન્ય રીતે દોલનો કહેવાય દોરીના નોર્મલ મોડ્સ ઓફ વાઇબ્રેશન્સ કહે છે ધારો કે તમે મૂળભૂત આવૃત્તિ સો હર્ષ લીધી તો ક્રમિક આવૃત્તિઓ શું થશે ટુ એફ વન બસો હર્ષ થ્રી એફ વન ત્રણસો હર્ષ ફોર એફ વન ચારસો હર્ષ એફ વન વખતે આ જ દોરીમાં એક ગાળાવાળું સ્થિત તરંગ ઉત્પન્ન થશે જ્યારે એફ ટુ વખતે આ દોરીમાં બે ગાળાઓ ધરાવતું સ્થિત થાય એફ થ્રી વખતે આ જ દોરીમાં આવા ત્રણ ગાળાઓ ધરાવતું સ્થિત તરંગ ઉત્પન્ન થાય અને એફ ફોર વખતે આ જ દોરીમાં આ ચાર ગાળાઓ ધરાવતા સ્થિત તરંગો ઉત્પન્ન થાય છે ધારો કે કોઈ વિદ્યાર્થીને ફેવરિટ આંકડો છે વન ટુ થ્રી હર્સ તો એવું સ્થિત તરંગ આપેલ પરિસ્થિતિમાં મેળવી શકાશે નહીં એવા સ્થિત તરંગો આપેલ પરિસ્થિતિમાં મળશે નહીં સો પછી સીધો આંકડો કયો બસો તો સ્થિત તરંગો અસતત તરંગ લંબાઈઓ ધરાવે છે સ્થિત તરંગો કેવી તરંગ લંબાઈઓ ધરાવે છે અસતત તરંગ લંબાઈઓ ધરાવે છે અસતત તરંગ લંબાઈઓ ધરાવે છે મતલબ કે તમે મનપસંદ કોઈ પણ તરંગ લંબાઈ મળે નહીં બધી આવૃત્તિઓ કે તરંગ લંબાઈઓ અસતત આવૃત્તિઓ અથવા તરંગ લંબાઈ એક ચોક્કસ સમીકરણ અનુસરે છે આવૃત્તિનું સમીકરણ એફ એન બરાબર એનએફ વન અને તરંગ લંબાઈ બાય ધારો કે મારો મિત્ર દસ સો સેન્ટીમીટર લંબાઈની દોરી લાવે છે તો પહેલું સ્થિત તરંગ બરાબર ધ્યાન આપજો એની તરંગ લંબાઈ કેટલી હશે તો કે ભાઈ બસ્સો ભાગ્યા એક બસ્સો સેન્ટીમીટર તરંગ લંબાઈ વાળું એને પહેલું સ્થિત તરંગ મળે બીજું સ્થિત તરંગ તો એને બરાબર બે મૂકો તો સો સેન્ટીમીટરનું મળે ત્રીજું બસો ભાગ્યા ત્રણ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ સડસઠ સેન્ટીમીટર તરંગ લંબાઈ વાળું સ્થિત તરંગ મળે ચોથું સ્થિત તરંગ પચાસ સેન્ટીમીટર તરંગ લંબાઈનું મળે તો આ રીતે એ ગમે તે આંકડો પસંદ કરી શકશે નહીં બસો અને સોની વચ્ચે ધારો કે એને કોઈ આંકડો ગમતો હોય વન ફિફ્ટી સેન્ટીમીટર તો આ સેન્ટીમીટર તરંગ લંબાઈનું સ્થિત તરંગ મળે વિદ્યાર્થી મિત્રો આનું મહત્વ શું છે આવા સ્થિત તરંગોનું મહત્ત્વ શું છે તો જ્યારે ઇલેક્ટ્રોનિક તરંગ પ્રકૃતિનો તમે અભ્યાસ કરો ને તો ઇલેક્ટ્રોનને આ દોરીને બદલે એક પારિમાણિક પેટીમાં રાખેલો હોય ક્યાં રાખેલો હોય આવી એક પારિમાણિક પેટીમાં રાખેલો હોય અને ઇલેક્ટ્રોન અહીંયા કણ તરીકે નહીં પરંતુ તરંગ તરીકે વર્તે એવું ધારવામાં આવે તો આ ઇલેક્ટ્રોન આ પેટીમાં જે જગ્યાએ મળી આવે તેની સંભાવના આવા સ્થિત તરંગો પરથી નક્કી થાય અને આ સ્થિતિમાં એનું વેગમાન એની ઉર્જા અસતત બની જાય તો જ્યારે કણની તરંગ પ્રકૃતિનો આપણે અભ્યાસ કરીએ ત્યારે આવા સ્થિત તરંગો સાથે આપણે શું કરવું પડે છે કામ લેવું પડે છે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં ફક્ત આજે આટલું જ રાખ્યું છે નેટવર્ક પ્રોબ્લેમ હોવાથી હું આના એક્ઝામ્પલ લઈ શક્યો નથી તો એને આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું ભગવાન તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવે Goodbye. Take care. God bless you infinitely, all my students.